સુરત મહાનગરપાલિકાની ઉધના ઝોનના ઘણા સમયથી ખરાબ પીવાનું પાણી આવી રહ્યું હોય, જેને લઈને વારંવાર રજૂઆત કરાઈ હોવા છતાં સ્થાનિકોની રજૂઆત કાને ન ધરાતા આજે પણ લોકોને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે. સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાની વાતો કરે છે, પરંતુ લોકોના ઘરોમાં ગંદુ પાણી મોકલી માંદગી ફેલાવવા માંગતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યાં છેલ્લા ઘણા સમયથી ઉધના ખાતે આવેલા હરિધામ સોસાયટીમાં પીવાનું ખરાબ પાણી આવી રહ્યું છે. એ અંગે વારંવાર સ્થાનિકો દ્વારા ઝોન કચેરીએ જઈ રજૂઆત કરવામાં આવી રહી છે, જોકે તેમ છતાં તેનો નિવેડો આવ્યો નથી. ત્રણ મહિનાથી લોકો ખરાબ દુર્ગંધયુક્ત પાણી પી રહ્યા હોય, જેને લઈને બીમારીઓ ફાટી નીકળવાનું પણ ભય સ્થાનિકો સતાવી રહ્યા છે. પુષ્પાબેન સુધાકર નવલે, હરિધામ સોસાયટીમાં. આ પાણીની પ્રોબ્લેમ છે બધી. આ ગંદુ પાણી આવે છે, કોઈના નરમાં આવે, કોઈના નરમાં નહીં આવતું. કોઈને મળે ને કોઈને નહીં મળે. આ બધું કેવું કરવાનું? આ બધા માંદા પડે, બધું થઈ જાય, એમાં શું કરવાનું? આ કોઈ ધ્યાન નહીં આપતા, કોઈ પાસે જવા નહીં દેતા. કોઈ તો જવા દેવું જોઈએ કે નહીં? કેવું જોઈએ ને કે આ લોકોને એટલી પ્રોબ્લેમ છે તો કોઈ કોઈ આવતા નથી જોવા. શું કરવાનું? આ માંદા પડે, બધું થાય છે, આ ગટરનું પાણી આવે, કેવી રીતે કરવાનું? કહી છે ને સોમનાથ ને કહી ને એવું કે અમે કરી છે. એ લોકો કે અમે જ જવાના, તમે આવતા નહીં. હમણાં આપણે મ્યુનિસિપાલિટીમાં જાય, કશે જાય, તો તા તો કરાય કે નહીં? અમને લોકોને જવા દેવું જોઈએ કે નહીં? આ લેડીઝ ને ઘરના બહાર ને નહીં નીકળવા દેતા, કેમ નહીં જાય? લેડીઝ જાય તો જ કઈ ના કઈ થાય કે નહીં? હા, લેડીઝ વગર કેવી રીતે? લેડીઝ જાય તો જ કોઈ ને કોઈ કદમ ઉઠાવે એ લોકો, એમ તો કઈ કરતા નથી. હાલ તો ખરાબ દુર્ગંધ મારતું પાણી પીવા માટે ઉધના હરિધામ સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે. ત્યારે અહીં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે ન કરે નારણ, જો આવું પાણી પીવાથી બીમારી ફાટી નીકળશે તો તેને જવાબદાર કોણ હશે? અઝર કુરસી, G10 ન્યૂઝ.